બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદના ખોરડા ગામે ગુજરાતમાં મોટિવેશન સ્પીકર સંજય રાવલ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિવેકાનંદ સાર્વજનિક ગ્રંથ મંદિરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. પૌરાણિક યુગથી પુસ્તકો એ જ્ઞાનનું ભંડાર રહ્યું છે. પુસ્તકો વાંચવા અને તેમાંથી જ્ઞાન મેળવવું એ પરંપરા રહી છે. જોકે આજના ડિજિટલ આધુનિક યુગમાં મોબાઈલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થતાં લોકો પુસ્તકો વાંચવાથી અળગા થઈ રહ્યા છે. જ્યારે પુસ્તકો એ માનવીના સાચા મિત્ર છે અને પુસ્તકોના જ્ઞાનથી લોકો સામાજિક અને ધાર્મિક જ્ઞાનની સાથે સાથે આજના ટેકનોલોજીનું જ્ઞાન પણ મેળવી શકે છે. તે ઉદ્દેશથી થરાદના કોરડાની એક દીકરીએ પોતાના વતનમાં જ લોકો પુસ્તકો વાંચી શકે તે માટે ગામમાં શ્રી વિવેકાનંદ સાર્વજનિક ગ્રંથ મંદિર નામનું પુસ્તકાલય બનાવ્યું છે. જોકે ખોરડા ગામની આ દીકરીને પુસ્તકાલય બનાવવાનો વિચાર આવતા તેણે આ વાત ગામના તલાટી તરીકે ફરજ બજાવતા નવીનભાઈને કરી હતી. ત્યારે નવીનભાઈએ આ દીકરીના ઉમદા વિચારને ધ્યાને લઈ તેમણે ફક્ત 15 દિવસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દાતાઓ દ્વારા 2,05,000 જેટલી રકમ એકઠી કરી 2,500 જેટલા પુસ્તકો વસાવી ગામમાં જ પુસ્તકાલય બનાવ્યું હતું. અને આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જોકે ખોરડા ગામ શહેરથી દૂર હોવાથી પુસ્તકો મેળવી શકતા નથી, જ્યારે કે હવે આ પુસ્તકાલયમાં બેસીને વિદ્યાર્થીઓ અને વડીલો પુસ્તકો વાંચી શકશે અને જ્ઞાન પણ મેળવી શકશે. આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ પૂરતી સગવડ ઘરઆંગણે જ મળી રહે તે હેતુથી કોચિંગ ક્લાસનું પણ આયોજન આ જ સહયોગથી કરવામાં આવશે. અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનું દિન પ્રતિદિન વ્યસન વધી ગયું છે. એને થી પુસ્તકો તરફ પબ્લિકને વાળવા માટે થઈ અને આજથી 15 દિવસ પહેલાં અમારા ગામમાં અમે એક મુહિમ ચલાવી કે ભાઈ આવા એક લોક ભાગીદારીથી પુસ્તકાલયનું નિર્માણ થાય તો કેવું, અને 2 લાખ જેટલી માતબર રકમનો ફાળો માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્ર કરી અને ગામ લોકોએ એક આ ભવ્ય પુસ્તકાલયનું નિર્માણ કર્યું, જેની અંદર અત્યારે 2,000 થી 2,500 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે અને આવનારા સમયમાં આ આંકડો 5,000 સુધી પણ પહોંચશે એવી અપેક્ષા છે. એ પુસ્તકાલયનું નામ વિવેકાનંદ સાર્વજનિક ગ્રંથ મંદિર ખોરડા, જેનું આજે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાતના પ્રખ્યાત મોટિવેશન સ્પીકર આદરણીય સંજયભાઈ રાવલના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલય જે તમે હાલ જોઈ રહ્યા છો એનો એક વિચાર મારા મગજમાં એવી રીતે આવ્યો કે આજે આપણે જોઈએ છીએ કે હરેક બાળકના હાથમાં મોબાઈલ હશે અને મોબાઈલમાં જે અત્યારે ગેમ આવી રહી છે એ ગેમ્સ એ માનસિક બીમારી એ વધતી જઈ રહી છે, તો બાળકને એનાથી કોઈ ફાયદો તો નથી જ પરંતુ ઉલટાનું એ લોકોને નુકસાન છે. તો પુસ્તક એ એવું વસ્તુ છે કે પુસ્તક જો એ પકડશે, મોબાઈલ મૂકીને પુસ્તક પકડશે તો પોતાનો સ્વવિકાસ થશે અને આ જે માનસિક બીમારીઓ જે થઈ રહી છે એની બદલે પોતે પોતાનો સ્વવિકાસ કરીને આ જે પુસ્તકનું જે જ્ઞાન છે એ એમને ખૂબ આગળ લઈ જશે. તો એની માટે કરીનો એક આ વિચાર હતો જેને અમે સોશિયલ મીડિયામાં મૂક્યો અને ઘણા દૂર દૂર સુધી અમારા લોકોના જે લોકસંપર્ક થયા અને એમના થ્રુ અમને આ બધી બુક્સો હાલ તમે જોઈ રહ્યા છો એમ કોઈ પણ અમે ખરીદેલી નથી, એ બધી જ અમને ભેટે દાન રૂપે મળેલ છે. અને જ્યારે આપણે આવડી મોટી લાઇબ્રેરી ઊભી કરતા હોય તો મને એક વિચાર હતો કે આપણે ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ છે એ તૈયારી કરી રહ્યા છે તો એમની માટે એક રીડિંગ રૂમ પણ આપણે તૈયાર કરવો જોઈએ. તો એ વિચારને ગામ સમક્ષ મૂક્યો અને ગ્રામજનોએ, સમસ્ત ગ્રામજનોએ ખૂબ જ સહકાર આપ્યો અને એમના લોકફાળા થકી અમે આખું આ કાર્ય કર્યું છે. હવે ગામમાં જે સ્ત્રીઓ વડીલો કે જે પણ છે એ અહીંયા જ પોતાના ગામમાં જ એ જે પણ પ્રકારની એમના રસ રૂચિ પ્રમાણેની પુસ્તકો વાંચશે અને કદાચ મોબાઈલની જગ્યાએ હવે મારા ગામના બાળકો એ પુસ્તક પકડતા થશે. તો બસ આજ એક મારો નાનકડો વિચાર હતો જે આજે યથાર્થ થયો છે અને જે તમે જોઈ શકો છો. અને હું તો કહું છું કે આ જે ડિજિટલ યુગ અત્યારે આવ્યો છે જેમાં મોબાઈલના કારણે માનસિક બીમારીઓ તો વધતી જ જાય છે પણ એની કારણે બીજા પણ ઘણા એવા પ્રોબ્લેમ્સ કે જે આવે છે, પરંતુ જો પુસ્તક બાળક પકડશે તો કહેવાય છે ને કે પુસ્તક એ આપણા સાચા મિત્રો છે. તો પુસ્તકોને આપણા મિત્રો બનાવો અને સર્વે આ અમારી પુસ્તકાલય છે એનો ઉપયોગ કરે એમ તમારા ગામમાં પણ આવો કોઈ વિચાર હોય તો એ પણ અમને કહો, અમે તમને સાથ સહકાર આપી અને અમે તમારા ગામમાં પણ આવી રીતની એક શરૂઆત કરીશું.